અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરો માટે સુવિધા ઊભી કરવામાં આવી છે ત્યારે સાંસદ કિરીટ સોલંકી દ્વારા મુસાફરો માટે અમદાવાદ રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ નંબર આઠ અને નવ પર એસ્કેલેટર મૂકવામાં આવ્યા હતા ત્યારે આજે સાંસદ કિરીટ સોલંકી દ્વારા એસ્કેલેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે રેલવે અધિકારીઓ અને અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો હજી પણ સાબરમતી રેલવે સ્ટેશન ખાતે વધુ એક એસ્કેલેટર મૂકવામાં આવનાર હોવાનું પણ ડીઆરએમએ જણાવ્યું હતું હું આભાર માનું છું દેશના એસોસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કે બે હજાર ચૌદમાં જ્યારે એમની સરકાર આવી છે ત્યારે જે રીતે રેલવેનો વિકાસ કર્યો છે ખાસ કરીને ગુજરાત અને અમદાવાદના રેલવેના વિકાસની વાત કરું તો મને લાગે છે કે ખૂબ જ ઉડીને આંખે વળગે એવું છે ચાહે આજે અમદાવાદના રેલવે સ્ટેશનમાં આજે પ્લેટફોર્મ નંબર આઠ અને પ્લેટફોર્મ નંબર નવ પર એસ્કેલેટરનું આજે લોકાર્પણ થયું છે ગુજરાતમાં જે રીતે થયા જે રીતે રણુજ ચાણસમા બહુચરાજી કટોસણ કડી અને કલોલની રેલવે લાઈન મીટલગેજ હતી મેં લોકસભામાં આ પ્રશ્ન ઉઠાવ્યો બ્રોડગેજના રૂપાંતરણ માટે અને હું આપણા ડીઆરએમ શ્રીનો અને રેલવે તંત્રનો લે સમગ્ર ભારત સરકારનો આભાર માનું છું કે એક પહેલાં સ્ટેજમાં એના જે રણુજ ચાણસમા બહુચરાજી કટોસણ સુધીનું

उद्घाटन किया है इसके उद्घाटन से अब हमारे सभी प्लेटफॉर्म पे जो है लिफ्ट और एस्केलेटर की सुविधा उपलब्ध हो गई है एक नंबर प्लेटफॉर्म पे शीघ्र ही हमारा जो है एस्केलेटर शुरू हो जाएगा इसके साथ साथ हम जो हमारा साबरमती जो एफओबी है जिसको बाहर से जो एंट्री होती है वहाँ पे अभी हमारे पास दो एस्केलेटर्स हैं वहाँ पे एक पेयर एस्केलेटर और हम लगाने जा रहे हैं ताकि जो यात्री जो आते हैं इस फुट ओवर ब्रिज पे उनको आने जाने के लिए एक और नया साधन मिल सके बात